નમસ્કાર મિત્રો, આપણે હવે ધોરણ 6 ની અંદર માપન સ્વાધ્યાય 10.3 આગળ જે દાખલા જોયા હતા એમાં હવે આગળના દાખલા જોઈએ કે સ્વાધ્યાય 10.3 દાખલા નંબર 4 શું છે તો 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર છે તો ભાગની પહોળાઈ છે શું શું છે ભાગની પહોળાઈ હવે મિત્રો અહીંયા લંબાઈ આપેલી છે અને ક્ષેત્રફળ આપેલું છે તેના પરથી આપણે ભાગની પહોળાઈ શોધવાની છે તો જો લંબચોરસ ભાગની લંબાઈ બરાબર 50 મીટર અને તેનું ક્ષેત્રફળ કેટલું છે 300 ચોરસ મીટર લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ બરાબર 300 ચોરસ મીટર છે હવે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જોઈએ તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અહીંયા જે લંબાઈ ગુણ્યા પહોળાઈ છે તે ક્ષેત્રફળ કેટલું આપણું છે 300 ચોરસ મીટર શોધવાની છે પહોળાઈ તો લંબાઈ 50 મીટર ગુણ્યા પહોળાઈ એના બરાબર ક્ષેત્રફળ છે 300 ચોરસ મીટર હવે 50 ની પહોળાઈ સાથે ગુણાકાર છે પહોળાઈ આપણે શોધવાની છે તો 50 ની ગુણાકારમાંથી બરાબર આ બધું બધું શું છે ભાગાકાર તો અહીંયા પહોળાઈ બરાબર 300 ભાગ્યા 50 શું શું મળી જાય 5 30 તો 5 36 બરાબર જવાબ આવ્યો 6 મીટર માટે કેટલું ક્ષેત્રફળ ભાઈ 300 ચોરસ મીટર ક્ષેત્રફળ અને 50 મીટર જે લંબાઈ બરાબર ક્રોસ છે બાર તેનું તેની પહોળાઈ કેટલી છે 6 મીટર છે માટે ભાગની પહોળાઈ 6 મીટર ઓકે હવે અહીંયા જે 50 મીટર લંબાઈ ધરાવતો ચોરસ ભાગ હતો તેનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર હતો તો તેની પહોળાઈ તો એ પહોળાઈ કેટલી આવી ગઈ 6 મીટર મળે છે હવે આગળ દાખલા નંબર 6 શું કહે છે કે એક ટેબલની ઉપરની સપાટીમાં 2 મીટર અને 1 મીટર 50 સેમી છે તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય અહીંયા શું આપ્યું છે ઉપરની સપાટીનું માપ 2 મીટર અને 1.1 મીટર અને 50 સેમી તો એ 2 મીટર અને 1 મીટર 50 સેમી મિત્રો શું છે તો એ લંબાઈ અને પહોળાઈ છે આ પ્રકારનું નથી હોઈ શકે ક્યારે કે ટેબલની ઉપરની સપાટી નું માપ 2 મીટર ગુણ્યા 1 મીટર 50 સેમી આ અને એટલે ગુણાકાર છે લંબાઈ શું કહેવાય પહોળાઈ હવે એ લંબાઈ અને પહોળાઈ આપણે લખીએ તો અહીંયા ટેબલની જે લંબાઈ છે એ લંબાઈ બરાબર 2 મીટર અને 2 મીટર છે અહીંયા 1 મીટર ને 50 સેમી છે માટે આ તમામ માપને આપણે સેન્ટીમીટરમાં કર્યો છું તો 2 મીટર બરાબર 2 ગુણ્યા 100 સેમી કરતા 200 સેમી એ શું આવ્યું ટેબલની લંબાઈ હવે ટેબલની પહોળાઈ તો પહોળાઈ છે 1 મીટર 50 સેમી તો 1 મીટરના સેમી કેટલા તો 100 તો 100 વત્તા 50 તો 100 ને કેટલા થશે 50 સેમી હવે આપણે તેનું ક્ષેત્રફળ શોધીએ તો ટેબલ કેવું છે લંબચોરસ લંબચોરસ ટેબલ ક્ષેત્રફળ બરાબર શું આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી હતી ભાઈ 200 સેમી અને પહોળાઈ 150 સેમી 200 નો 150 સાથે ગુણાકાર સંબંધ શું કેટલા થશે ભાઈ 30 1 2 અને 3 શું મૂકી દો 1 2 અને 3 400 સેમી એ શું આવે
चौरस मीटर कितना 10000 चौरस सेमी है 1 चौरस मीटर तो आप बोलोगे कितना चौरस चौरस सेमी है 30000 तो माटे 30000 चौरस सेमी बराबर कितना चौरस मीटर तो 30000 गुणे 1 तो 30000 અને 10000 ભાગાકાર માં આવશે 10000 તો 4 શું છૂટી ગઈ બરાબર શું આવ્યું 3 ચોરસ મીટર એ આ જે ટેબલ છે એનું ક્ષેત્રફળ છે માટે ટેબલનું ક્ષેત્રફળ 3 ચોરસ મીટર થાય ઓકે મિત્રો તો જે અહીં ટેબલ એક ટેબલની ઉપરની સપાટીનું માપ 2 મીટર અને 1 મીટર 50 સેમી હતું તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય તે આપણે શોધ્યું તો લંબાઈ 2 મીટર એટલે કે 2 × 100 એટલે સેન્ટીમીટર ફેરવ્યા તો 200 સેન્ટીમીટર થયા પહોળાઈ 1 મીટર 50 સેમી 150 સેમી થયા લંબચોરસ કેન્દ્રનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 200 સેમી ગુણ્યા 150 સેમી બરાબર 30000 ચોરસ સેમી થયા હવે જે 30000 ચોરસ સેમી છે એને આપણે ચોરસ મીટરમાં જવાબ આપ્યો છે તો ચોરસ મીટરમાં ફેરવવા માટે તમને કોઈ ચોરસ મીટર એટલે કે 1 ચોરસ મીટર એટલે કે 1 સેમ 1 મીટર ગુણ્યા 1 મીટર તો 1 મીટરના 100 સેમી ગુણ્યા 100 સેમી બરાબર 10000 સેમી ચોરસ સેમી 1 ચોરસ મીટર થાય માટે 30000 ચોરસ સેમી કેટલા ચોરસ મીટર થાય છે તો 30000 ભાગ્યા 10000 બરાબર 3 ચોરસ મીટર એ એમનું ક્ષેત્રફળ છે આગળનો દાખલા નંબર 8 એક ભયતળિયાની લંબાઈ 3 મીટર અને પહોળાઈ કેટલી છે 4 મીટર તેની પર 3 મીટર બાજુ વાળી એક ક્ષેત્રફળની પાથરી છે તો ક્ષેત્રફળની પાથરી આ સિવાયના ભાગનું ક્ષેત્રફળ છે હવે મિત્રો અહીં તમને એક આકૃતિ સમજાવો કે આ પ્રકારનું એક ભયતળિયું છે જેની લંબાઈ કેટલી છે 5 મીટર પહોળાઈ કેટલી છે 4 મીટર હવે આ ભયતળિયા ઉપર 3 મીટર બાજુવાળી ક્ષેત્રની પાથરી છે તો આ પ્રકારે જો આ એક આ ક્ષેત્રની છે આ ક્ષેત્રની પાથરી છે જેની લંબાઈ છે કેટલી છે 3 મીટર એટલે કે 3 મીટર બાજુવાળી એટલે બધી બાજુ 3 મીટર કેવાનો અર્થ કે ક્ષેત્રફળ એ કેવી છે મિત્રો બાજુનું માપ જ આપેલું છે માટે તે ચોરસ છે તો કોનું ક્ષેત્રફળ ક્ષેત્રની પાથરી સિવાયનો ભાગ તો આ પાથરી સિવાયનો ભાગ છે આ ભાગે પાથરી સિવાયનો ભાગ છે અને આ ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે મિત્રો તો હવે તમે શું કરશો મિત્રો વિચાર કરો તો ભયતળિયું કેવા આકારનું છે લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર લંબાઈ પહોળાઈ બંને અલગ અલગ છે માટે લંબચોરસ છે એના પર પાથરી જે ક્ષેત્રફળ છે એ ચોરસ છે જેનું માપ 3 મીટર છે તો સૌપ્રથમ તમારે શોધવાનું કોનું માપ છે તો પાથરી સિવાયનો આ ભાગ છે આનું ક્ષેત્રફળ શોધવું છે તો સૌપ્રથમ આપણે આખા જે ભયતળિયું છે એનું ક્ષેત્રફળ શોધીશું પછી ક્ષેત્રફળનું ક્ષેત્રફળ શોધીશું બાકીનો ભાગ શોધવા માટે લંબચોરસના ક્ષેત્રફળમાંથી ક્ષેત્રફળનું ક્ષેત્રફળ શું કરશું બાદ કરશું ત્યારે આપણને ક્ષેત્રફળની પાથરી સિવાયનો ભાગનું ક્ષેત્રફળ મળશે અહીં દાખલો ગણીએ કે ભયતળિયાની લંબાઈ બરાબર 5 મીટર અને પહોળાઈ બરાબર 4 મીટર છે તો ભયતળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ છે 5 મીટર પહોળાઈ છે 4 મીટર તો 5 × 20 ચોરસ મીટર તે ભયતળિયાનું શું છે મિત્રો ક્ષેત્રફળ માટે ભયતળિયાનું ક્ષેત્રફળ 20 ચોરસ મીટર છે હવે આપણે શોધીશું ક્ષેત્રફળની ક્ષેત્રફળ પાથરે ક્ષેત્રફળની તો ક્ષેત્રફળની લંબાઈ કે બરાબર 3 મીટર
જગ્યા છે ચોરસ માટે શેતરંજી ચોરસ છે તો શેતરંજી નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 3 મીટર ગુણ્યા 3 મીટર બરાબર 9 ચોરસ મીટર જે ક્ષેત્રની નું ક્ષેત્રફળ છે હવે આપણે શેત્રંજી પાથિયા સિવાયનો જે ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવા માટે આખા જે ભોયતળિયાનું ક્ષેત્રફળ એમાં જે આ ક્ષેત્રફળની વાત કરીએ તો 20 ચોરસ મીટરનું ક્ષેત્રફળ હોય 9 ચોરસ મીટરનું ક્ષેત્રફળ શું કરીશું બાદ કરતા આપણે પાથિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ મળે છે માટે શેત્રંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ બરાબર ભોય તળિયાનું ક્ષેત્રફળ માઇનસ શેત્રંજીનું ક્ષેત્રંજીનું ક્ષેત્રફળ તો ભોય તળિયાનું ક્ષેત્રફળ 20 ચોરસ મીટર શેત્રંજીનું ક્ષેત્રફળ 9 ચોરસ મીટર માટે 20 માંથી 9 બાદ કરતા 11 ચોરસ મીટર કેટલા 11 ચોરસ મીટર જે પાથિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ છે માટે જે આ પ્રકારનું જે ભોય તળિયું હતું 5 મીટર લંબાઈ 4 મીટર પહોળાઈ ધરાવતું તેના પર જે શેત્રંજી 3 મીટર બાજુ હોય શેત્રંજી પાછળ તો જે પાથિયા સિવાયનો ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે આખા ભોય તળિયાનું ક્ષેત્રફળ શોધ્યું જે લંબચોરસ હતું શેત્રંજી ચોરસ હતી એનું જે ક્ષેત્રફળ શોધ્યું અને પાથિયા સિવાયનો ભાગ એટલે કે ભોય તળિયાનું ક્ષેત્રફળ એમાંથી શેત્રંજીનું ક્ષેત્રફળ બાદ કરતા આપણે 11 ચોરસ મીટર જે પાથિયા સિવાયનો ભાગ છે એનું ક્ષેત્રફળ મળે છે તો અગાઉ મેં બધા કલા અને યાદ રાખો બંને સ્ટોપ કરી અને તમારે તમારા વર્ગ મિત્રો લખી લેવાનું હવે દાખલા નંબર 12 કે 100 સેમી અને 144 સેમી લંબચોરસ પ્રદેશ છે તેના પર 12 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈ વાળી કેટલી ટાઇલ્સ જોઈએ છે તો મિત્રો અહીં જે લંબચોરસ પ્રદેશ છે તેના પર પણ લંબચોરસ માપની છે ટાઇલ્સ એ લગાવી છે તો ટાઇલ્સ ની સંખ્યા આપણે શોધવાની છે તો શું કરશું આપણે તો સૌપ્રથમ આપણે બંનેના ક્ષેત્રફળનો શોધી નાખો પછી કેટલી ટાઇલ્સ જોઈએ તો જે લંબચોરસ પ્રદેશ છે તેના ક્ષેત્રફળને એક ટાઇલ્સના ક્ષેત્રફળ વડે ભાગ કરો જે મળશે તે ટાઇલ્સની સંખ્યા મળશે તો એ જો લંબ ચોરસ પ્રદેશની લંબાઈ બરાબર 100 સેમી અને તેની પહોળાઈ બરાબર છે 144 સેમી તો આ પ્રકારનો જે પ્રદેશ આપેલો છે તો તેનું પહેલું ક્ષેત્રફળ શોધીએ તો લંબ ચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ છે 100 સેમી ગુણ્યા પહોળાઈ 144 સેમી એટલે ગુણાકાર તો 144 00 એટલે 14400 ચોરસ સેમી તે આ પ્રદેશનું ક્ષેત્રફળ છે એના પર જે લગાવવાની ટાઇલ્સ છે તેનું ક્ષેત્રફળ જોઈએ તો ટાઇલ્સ ની લંબાઈ બરાબર 12 સેમી અને પહોળાઈ બરાબર 5 સેમી ઓકે તો ટાઇલ્સ પણ કે છે લંબચોરસ છે માટે ટાઇલ્સ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ છે 12 સેમી ગુણ્યા પહોળાઈ છે 5 સેમી તો 12 પંચુ 60 ચોરસ સેમી જે ટાઇલ્સ નું ક્ષેત્રફળ છે હવે કેટલી ટાઇલ્સ જોઈએ એ શોધવા માટે આખા પ્રદેશના ક્ષેત્રફળને લગાવવાની જે ટાઇલ્સ એક મળી છે એનું ક્ષેત્રફળ જે નાવડે ભાગી તો જરૂર
લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ. તો લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હતું મિત્રો? 14400 ચોરસ સેમી, અને ટાઇલ્સનું ક્ષેત્રફળ 60 ચોરસ સેમી. શું શું ઉડી ગઈ? હવે અહીંયા 6 છે અને અહીંયા કેટલા છે? 1440. તો 6 વડે ભાગાકાર કરવાનું તો રકમમાં જે તમારે ભાગાકાર કરવાનું અહીંયા છે 6 × 2 = 12. તો 14 × 2 = 12 છે, કેટલા આવશે? 2. અને નીચે કોણ આવશે? 4. 6 × 6 = 24. અને શું નીચે આવી છે? 240 જરૂરી ટાઇલ્સો છે. માટે આ લંબ ચોરસ પ્રદેશ પર 240 ટાઇલ્સ જોઈશે. મિત્રો અહીં જે ભાગાકાર કર્યો 1440 નો, એ ભાગાકાર તમે 6 વડે રફ કામમાં જઈને કરવાનો છે. તો ધ્યાન માં આવે તો અહીંયા 14 છે, 1440 6 વડે ભાગ્યા, 6 × 2 = 12. 14 માંથી 12 જાય તો 2 વધ્યા, ઉપરથી કોણ આયા? 4. 6 × 6 = 24. તો 0 થઈ ગયું. આ સ્ટ્રીંગ નિયમ મુકતા 240 જે ટાઇલ્સ ની સંખ્યા આપણને મળે છે. ઓકે મિત્રો, અહીંયા આપણું માપન નો સ્વાધ્યાય 10.3 એ આખું અહીંયા પૂરું થાય છે. તમારે બાકીના દાખલા પ્લસ અહીંયા જે રહ્યા દાખલા તમારે